શ્રી ગુરુ ચરણ સરોજ રહ નિજ મન મુકર સુધાર બરનો રઘુબર વિમલ જસ જો દાયક ફલ ચાર બુદ્ધિહીન તન જાની કરે સન્મુખ રહે જો ગુણેશ રે પંચદેવ સૌની રક્ષા કરો હો પ્યારા બ્રહ્મા વિષ્ણુ મહેશજી ચાંદો ઉગ્યો ચોકમાં
ಜರ್ಸಿ ದಕ ಮಿಚಿ ವಿಡಿಯೋ ಕತೆ ದಕ ಮಿಚಿ ઘણા ગીતો હાંભળ્યા, ઘણા ગીતો ગવાના, ઘણા ગીતો આપણે સાંભળશું, પણ ગીત સાંભળીએ ત્યારે આપણને મનમાં વિચાર આવે કે આહા, આપણને એમ થઈ જાય કવિઓને આશીર્વાદ દેવાનું મન થઈ જાય કે જીવતાર્યો કવિ જીવતાર્યો કવિ જીવતાર્યો. શું કામ કે ક્યારેક ક્યારેક કવિ કેવી વાત લાવે આપણી કલ્પનામાં પણ ન હોય, આપણને હુજે પણ નહીં કે આ કવિના આવા વિચાર કરીએ, આવી સુંદર કલ્પના કરી છે. રવિન્દ્રનાથ ટાગોરના ગીતનો અનુવાદ કર્યો છે મેઘાણીભાઈ. આહા, વર્ષા, નવી વર્ષા, પણ નવી વર્ષા પણ કેવી, પણ વર્ષા ઋતુ જ એવી છે, અને વર્ષા ઋતુમાં માણસને બહુ હાવ આનંદ આવે. શું કામ આનંદ આવે કે અષાઢ જયારે ગાજતો હોય અને પ્રિયતમને પોતાની પ્રિયતમ યાદ આવી જાય, સાચું વરસાદ, અને એમાં વીજળી થતી હોય, અને એમાં વીજળી થતી હોય ત્યારે હામાં વાદળા હાથ હાથ મડે ભટકાવા, અને હપશીના મોઢા જેવી વાતળીઓ મડે અટકવા, અને અષાઢ ધમધમ ધરા ધમધમ અને વરણ ધમધમ વીજળી, આમ અષાઢ ગાજે, અને ઈ જયારે અષાઢ ગાજે ને ત્યારે મોરલો ડોકના કણકણ કટકા કરી તેહું તેહુકના નાદ મને કરવા, તેહુક તેહુકના નાદ કરતા કરતા કળાય કરે, અને કળાય કર્યા પછી સંજ્ઞાથ થી નાચવા માંડે, અને મોરનો નાચ જોય અને કવિને મનમાં વિચાર આવે કે આવો સંજ્ઞાથ એને ક્યાં હરખાયો કવિએ મનની હારે, કે જેવો મોરનો સંજ્ઞાથ એવો મનનો સંજ્ઞાથ, એવું આ ગીત અષાઢી ગીત, અને એવો જ ગાયક અભય સિંહભાઈને વિનંતી કરું કે આવો મારો બાપલી ઉંમર મોર બનીને સંગાઢ કરે. ભાઈ ભાઈ પણ મેઘ તણે નીલિયા દણિયા મર કે ગુરને જગાત કરે, મારે લોચન માં મધ ઘન
ભરે, મારા લોચનમાં મધ ગેન ભરે, મન કાય તળ હરિયાળ કર, મારો યાતન લેર વિચાર કર, સતરા ચલ શામલ ભાત ધરે, મારો પ્રાણ કરી ફૂલ કાટ ગયો. એટલા જ માટે હું કાયમ દાખલો દઉં છું કે અમારો એક જ કાર્યક્રમ એવો છે કે જેમાં બાપ અને દીકરી ભેગા બેસીને માણી શકે. બીજા મનોરંજન ની હું ટીકા નથી કરતો, પણ બીજા મનોરંજન માં કદાચ જોવાન દીકરી પાસે બેઠી હોય અને બાપ ને એવા ડાયલોગ સાંભળવા પડે ત્યારે બાપ ને સંકોચ થાય કે મારી દીકરી મારી પાસે બેઠી છે અને મારે આવું સાંભળવું પડે.
ત્યારે અમારા ગીત તો પોકારી પોકારી કે હાથમ આખ્યો હોય અને આવા વાર તહેવાર હોય ત્યારે બેનું રાહડા લેતી હોય અને રાહડા લેતા 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 એમાંથી ક્યાંક લોક જીવન એમાંથી ક્યાંક જીવવાની મજા આવે આવા શબ્દો મળી જાય. પણ અમારા લોકગીત તો એમ કે કોઈ વસ્તુના વખાણ કરે છે, કોઈ ચીજના વખાણ કરે અને એમાં જયારે જીવન જરૂરિયાતની અને એમાં બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુનો જયારે વખાણ કરવાના હોય ત્યારે તો પેટ ભરી ભરી અને બહેનો એને ગાય છે. આવા પીતલની ચૂંદડી, પાટણના પટોળા, જામનગરનું લેરિયું આવા ગીતમાં વણાઈ જાય છે અને એમાં એ બહેન જયારે પટોળો ઓઢી અને એમાં જયારે લેરિયું ઓઢી નીકળે ધમક ગઈને પાણી ભરવા જાય ત્યારે બધી બેનો ભેળી થઈ જાય. બેન આ હા 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 આવું લેરિયું તું લાવી ક્યાંથી? પણ જોજો એમાં એક શબ્દ આવે છે કે હા હું એ ભાત પાડી, હા હું એ ભાત પોતી પાડી, કારીગરે બનાવ્યું તું પણ હા હું એ સંસ્કાર રેડ્યા હતા ઓમાં અને એ લેરિયું આ દિવાળી બેન અને દમયંતી બેન હંભળાવે. Thank you.
ચારણી સાહિત્ય લોક સાહિત્યમાં જો મોટામાં મોટું જેનું ફાળો હોય તો એ ચારણી સાહિત્ય છે. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના બધા ગામમાં જતા હતા, પણ વધારેમાં વધારે કુંકાઓની પાસે હનાળી ગામ છે, અને હનાળી ગામમાં લીલા કુટુંબ જે છે એમાં ગગુભાઈ પાસે દિવસોના દિવસો બેહતા, અને એમાં કદાચ ગગુભા માટે બોલવા, અને એમ બોલતા 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 ગગુભા કદાચ જોકું ખાઈ જાય તો મેઘાણીભાઈ એની સામે મીટ માંડીને જોઈ રહેતા કે ગગુભાઈ ક્યારે જાગે, આ દેવ જેવો ચારણ ક્યારે જાગે, અને ક્યારે મંડે બોલવા, ક્યારે હું મોટું લખવા. આ જે લીલા કુટુંબ છે ને એના જ માય છે ભીખુદાનભાઈ બાપા, ઈ આજ આપણને મળ્યા છે. પણ ઈ પહેલા એક વાત કરી દઉં કે ચારણી જે સાહિત્ય છે ને એ બધાને સમજાતું નથી, ભલે બધાને સમજાય નહીં, પણ સમજાણા પછી એનો આનંદ કેવો છે એ જોજો. એક ચારણી ગીત છે કે મને ભાર સરત જાય ખેલ કોર વાળા પાંડ વાળા કર્ણ યુદ્ધ હુઆ પહેલે કાળ પાડરા ટંકાર આસપાસ પંગા ફડકાર લગા સાત મે પાતાલ તણકે કોરવે બાણે પડી માથે મેઘ ધારા વખણો પખડા બીજા સૂર્યવંશી તણા નિવેડો ભંડાર લિયા જા તણા નો નાદ જામ દાળ વાછાય અગર ભૂત પ્રાણ માંડ્યો ભારા શિષ્ટ ઉતારી વાળા મુંડ માળા ખેલાડી રમાડે દડા શિર ધડા તેમ ખેલે જેમ તીડા વિટોળાના પાન. સમજાણું તમને કાંઈ? મને નથી સમજાણું, પણ સમજાય નહીં. સમજાણા પછીનો જે આનંદ છે ને એની હું વાત કરું છું. આ ગીત એક વખત હું ઇન્દોરમાં બોલ્યો, એક ભાઈ કે ભાઈ ભાઈ વાહ ગઢવી તમે જમાવટ કરી, એટલે મેં હાથ જોડ્યા, મેં બાપા હું ગઢવી નથી, કે તો બારોટો છો, મેં કીધું બારોટો નથી, મને કે તો ભાંડ જેવા તો લાગો છો, એટલે મેં હાથ નાખી જનોય બતાડી, મેં કીધું બાપા હું ખેડાવાળ બ્રાહ્મણ છું, અસલ હું બ્રાહ્મણ ની ટીકા નથી કરતો, હું તો બ્રાહ્મણ ના ચરણ ની રજ છું, પણ બ્રાહ્મણ નો દીકરો ક્યાંય કરતા ક્યાંય પકડાય નહીં, જેમ દેવી પુત્ર ઈ જેમ દેવી પુત્ર કહેવાય એમ બ્રાહ્મણ નો દીકરો બ્રહ્મા પુત્ર કહેવાય ક્યાંય પકડાય નહીં. જો એક લગ્ન ગાળામાં એક ભાઈ પટ્ટાવાળામાં નોકરી કરતો હતો, ઘેરે આવ્યો અને બરોબર ઓસરીમાં બાપુજી ગાયત્રી કરતા હતા, અને ઈ જ વખતે છોકરો આવ્યો, આંખ ખોલી ત્યાં કે આ હા 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 દુર્ગા શંકર આવી ગયો દીકરો, દુર્ગા શંકર મોકે આવી ગયો, હારું કર્યું હારું કર્યું. ઓલો છોકરો કે બાપુજી હું જયારે આવું ત્યારે મારવા દોડો, આજ ખુશી કેમ થયા? કે લગન ગાળો છે, બધે ઠેકાણે હું પોગી નહીં હકું, એ ઠેકાણે તારે જાવાનું. અરે કે પણ બાપુજી મેં કોઈ દી ધોત્યું નથી પહેર્યું અને મને લગ્ન કરાવતા ક્યાંથી આવડે? અરે કે બ્રાહ્મણ નો દીકરો નથી આવડતું શોભે નહીં એના મોઢામાં, હાલ મારી ભેગો. ઈશાર છેડે ધોત્યું પહેર્યું અને આમ કે રામ માંડવો બતાડ્યો કાંઈ તારે કન્યા પરણાવવાની. આ કે ભગવાન આ ધંધો કોઈ દી નથી કર્યો, બાપાએ મને સડાવી દીધો. આમ છાંટણા ઉડાડતો ઉડાડતો કે રામ નદીમાં નયંતી પરશુરામ ઠેકડામાં રંતી કન્યા બધાવો સાધા. ત્યાં અંદરોંદર મૂડી વાત ઉઠાવા કે ગોર બાપા આ લગ્ન ના શ્લોક નથી, એટલે એને સંસ્કૃત જેવું નાકમાંથી શરૂ કર્યું કે રામ નદીમાં નયંતી રહી પરશુરામ ઠેકડામાં રંતી કન્યા બધાવો. કે ગોર બાપા આ લગ્ન નો શ્લોક જ નથી કે પ્રશ્ન પૂછો? હા, કે હું પ્રશ્નનો એમને જવાબ દેતો નથી, પેલા થાળીમાં તમે ચારાના મૂકી જાઓ. એટલે ઓલે ચારાના કાઢીને મૂક્યા, જવાબ દો કે રામ નદીમાં નયંતી મારા કાકા થાય છે અને પરશુરામ ઠેકડા મારંતી મારા મામા થાય છે, એને યાદ કરું છું. બીજો પ્રશ્ન પૂછો તો બીજા ચારાના લાવો કે ના ના હાંકે રાખો ગોર બાપા હાંકે રાખો. આમ તમે થોડું થોડું ખખડજો એટલે અમને ખબર પડે કે દૂધ ડોળામાં જાય છે કે હેઠો ઢોળાય. એટલે આજ આપની પાસે એટલા જ માટે ભીખુદાન ભાઈએ આ પહેલા આપણને જે વાતો સંભળાવી, આ પહેલા આપણને જે કઈ સાહિત્ય સંભળાયું, આ ચારણી સાહિત્ય છે ને એ ચાર લોકો છે ને ધૂળ ધોયા છે, ધૂળ ધોઈ 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 ધોઈ, અને એવી વાતો ગોતી ગોતી, એવા પ્રસંગો ગોતી ગોતી, એવા ગીત ગોતી ગોતી, અને આજ આપની પાસે લાવે છે. હું તો ત્યાં સુધી કહું છું કે સુરેન્દ્રનગર પાસેના એ ગામડાના ચારણ મોઢામાં મીણ લગાડતા, અને મોઢામાં મીણ લગાડ્યા પછી બાવલની ફૂલ લગાડે, અને બાવલની ફૂલ લગાડ્યા પછી એ રેણુકીન ચરચરીન છંદ આવવા માંડે બોલવા, અને બાવલની ફૂલ એને લાગે નહીં, કઈ તાકાત છે. એટલા માટે એમ કીધું છે કે મળતા હોય ને જીવતા થઈ જાય, મળતા કોઈ દી જીવતા ન થાય, પણ ચારણી સાહિત્ય હાંભળ્યા પછી મળતા જેવો જે માણસ બની ગયો હોય એના શરીરમાં પ્રાણ આવી જાય, તો આવી વાત લઈને આવો ભીખુદાન ભાઈ.
ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું, અને હોય કોઈ ટાઈટથી ઠરતા તો એનું અંગ ઢાંકી દો, નકામા મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. અને જીવિતને રાધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું, અને ન પુરુષાર્થ કરી શકતું, ન કોને થાય ઉપયોગી એવું કુટુંબને દુઃખ દેનારું મને ગઢપણ નથી જોતું. અને બહુ મોટી વાત તો એ છે કે જેમ મુરુબી બાલકૃષ્ણભાઈ વાત કરી, સમજનો ડાયરો છે, અને સમજનો ડાયરો છે એટલે તમને રૂડું મનાવવા માટે નથી કહેતો, પણ કવિતાના મરમ સમજીને કોઈ દાદ દેનારા, કવિતાના મરમ સમજીને કોઈ દાદ દેનારા, સારો શબ્દ નીકળે અને સારો સુર નીકળે, અને તમારા તરફથી જો અમને દાદ ન મળે ને તો કલાકાર વક્તા ગાયકને દુઃખ બહુ થાય. કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા એવી બે કદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું, ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને દાપણ નથી જોતું. હમદણો વર્ગ હોય તો બોલવાની મજા બહુ આવે, જોજો ભાઈ અટાણનગર સાંભળવા વાળે જડતા નથી કઈ. હા હા, ઘણી વાર બોલીએ તો હામાં બોલે, શું કરવું એનું, આપણે એમ કઈ સોરઠ અમારી તો સામે જ બોલે જગજૂની, આપણે કે ગઢ જૂનો તો કે ગિરનાર, પણ હવે કા ગા ને કા ગાવા દે, કટકુંદીના ઠલિયાને જેમ હારો હાર હું જોઈજો, અને જેવી વાત માંડો હામી માંડે એનું કરવું હોય, જેવી વાત માંડો એટલે આપણે કઈ કે અમારો કે માણાવદરમાં પ્રોગ્રામ હતો, અને તરત જ ના પાડેલી હોય દી હોય દી. અરે ભાઈ હાવ હાચી વાત છે, પ્રફુલભાઈ દવે, બાલકૃષ્ણભાઈ, દિવાલીબેન, દમયંતીબેન, હવેશીભાઈ, રઘુવીર કુંચાલા, આ બધા કલાકાર આજી રમકડું અમે બધા બહુ સારો ડાયરો કર્યો તો, પણ હું નો માનું તી, હવે તું નો માન તો તને ભડાકે દેવું અમારે ફરું. કોક કોક માણસ જ એવા હોય, તમે જો સલાહ બહુ દે, જોજો બહુ સલાહ દે. જુનાગઢમાં એક જણાને મેં કીધું મને એસિડિટી બહુ થઈ, મને કે એનાથી તો મચ્છર મરી જાય, પણ મેં કીધું ડીડીટી નોખા તો પાડ, મને એસિડિટી છે. હવે એ બે ભેળા સમજે એનું કરવું, અને કોઈ પણ જગ્યા ની એવી સલાહ દે. મેં એક જણાને કીધું, મેં કીધું અમારા ઘરમાં ઊંદેડા બહુ થયા, મને કે હરોપ રાખો હરોપ, તો મેં કીધું અમારે બસ સ્ટેન્ડ માં હોવા જવું. એટલે તો કવિએ કીધું છે કે ભલા માના તું કાંઈક સમજી અને વિચારીને જો વાત કરીને ડગલે ને પગલે તો તને જીવવાની મજા બહુ આવશે. ઘણા માણસના જીવન છે ને પિત્તળની રકીબી જેવા હોય, ચા ઠરી જાય પણ પોતે ન ઠરે. ઘણા માણસના જીવન છે બટેટા વાળા જેવા હોય, માસે સરી ગયા મલિકોર હરગતા હોય, અને બટેટા વાળા તો દગોય બહુ દે ભાઈઓ. એક ભાઈ ની ઘરે મહેમાન જમવા બેઠેલા, અને એમાં એક મહેમાન મારા જેવું ઉતાવળો, બટેટો વરું ઠરી ગયેલું સમજી અને મોઢા મૂક્યું અને ધગતું તું તારવે સૈટું ભરબારું, પણ ત્યાં તો હાવ સોટલી ખીતો થઈ ગયો. આંખમાંથી આહુડાની ધારું મંડી થવા એટલે બાજુવાળાએ કીધું, કેમ રોવા મીડ્યા તમે? તો કાલ મને મારા બાપુજી યાદ આવ્યા. કે શું કામ યાદ આવ્યા? તો કે એને બટેટા વડા બહુ વાલા. અને આજ મને એમ થયું કે જો હાજર હોત તો બે કે એ ખાત ને એમ. એટલે બાજુવાળાએ તરત આખી વાતને ફેરવી નાખી ભાઈઓ, એ કે વાત તારી સાચી છે, આપણા કુટુંબમાંથી જે કોઈ વ્યક્તિ હાજર ન હોય, ગુજરી ગઈ હોય, એને જે વસ્તુ વાલી હોય એ આપણી થાલીમાં આવે એટલે સેજે આપણને યાદ આવે એમ કરીને એણે મોઢા મૂક્યું, તો આના કરતા ત્રણ ગણી દિશા થઈ ભાઈ એની. આંખમાંથી જેમ નેવા સુતા હોય તોમાં હાના એમ આહુણા મીડા પડવા, એટલે બાજુવાળાએ તરત જ કીધું, તમે કેમ રોવા મીડા? તો કે મને તમારા બાપુજી યાદ આવે. તો કે મારા બાપુજીને તમે મળ્યા હતા? તો કે મળ્યો નહોતો. જોયા હતા? તો કે મળ્યો ન. જોયા ક્યાંથી હોય? કે તો તમે રોઈ રોઈ પડો એવા મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા? તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે ઊભા વાહડા અમારી વાહ મૂકતા ગયા, એ તો અમારે સહન કરવાના યાદ નહીતર જરી કીધું હોત કે આ બટેટું વડું ધગે છે તો મારી તો દિશા તારા જેવી નહોતા. ભલા માણા મને રોરાવામાં તને હું લાભ થયો? આવા ઘણાય માણા હોય, અને એટલે જ કીધું ને કે એ માણા જીવવાની માલી પાછો ડગલે ને પગલે વિચાર કરી અને જીવી જાય, પણ સલાહ બહુ દે, બહુ સલાહ દે ભાઈ. મને આવડતું નથી એ સ્વીકારવા માટે માણસને ઘણું ઘણું શીખવું પડે છે. અહમ એનો ગવાય છે,
એનો અહમ સંતોષવા માટે કોઈ દી માણસ એમ નહીં કે આ મને નથી આવડતું. બહુ સલાહ દે. મેં એક જણાને કીધું હતું, મેં કીધું અમારે કલાકારોને શું કરવું જોઈએ, મને કે જો તમે મારું માનો તો. પણ મેં કીધું તારું તારા ઘરને નથી માનતા અને અમે શું કામ માનીએ. તું રીંગણાનું શાક કે વાહે કારેલાનું કરે એ તો જો, પણ બસ જો તમે મારું. અને જુઓ ને આપણા અનુભવમાં ઘણી વાર પ્રસંગો બને છે ને, આપણે મકાન બનાવતા હોય અને ઘણા આવીને એમ નથી કહેતા આમ નહીં આમ કરો તો કેમ, એટલે આપણે એમ નહીં એમ કરીએ. પણ જો સારું થાય તો ત્રીજે દી ચાર જણાને બોલાવીને આવે. આ આપણા આઈડિયા છે, આ આઈડિયા બંધાના. કાલ હું અહીંથી નીકળ્યો હતો ને મેં આ બતાવ્યું કેવું સરસ થયું જોવોજી, પણ જો પડ્યું હોય તો કોઈ દી આવીને બોલ્યો કે આપણા આઈડિયા ઓની કોર ગોથું ખાઈ ગયા આઈડિયા આપણા. જહ લેવા આવે અબજ લેવા કોઈ નો આવે. વાત ભાઈ જગતના તોકની માલિકા કોઈ માણસ એમ નહીં કે કે આ તમારું જે કઈ ખરાબ થયું એ બધો અબજ મને દેજો, એમ નહીં કેવો. જહ લેવા આવે. એક માણસ હારું કરે દોહ જણા ભેળા થઈ અને જહ લે. આપણે ત્યાં સમાજમાં આવા બનાવો ઘણી વાર બનતા જ હોય છે. નથી ઘણા વાતો કરતા કે ફલાણાના લગ્નમાં અમને તકલીફ બહુ થઈ, એટલે આપણે બધા એમ કહીએ ભાઈ તમે બધા હતા જ બિચારાનું ઘર બંધાઈ ગયું, લગ્ન થઈ ગયા, તા તો તરત જ વાત માંડે. અરે કે વાત જવા દો ભાઈ, ઈ ગામડું ગામ, ઈ સોમાહાનું ટાણું, ગોઠણે ગોઠણે ગારો ફૂંદી અને ઈ વેવાઈને સમજાયો, આંખી ઓળે વહી ગઈ અને ત્યાં અભાગ્યાને વર્ણાય પાછા અભાગ્યો કયો. પણ તોય આપણે એમ કે સારું થયું, તમે હતા બિચારાને ઘર બંધાઈ ગયું, પણ બાઈ બહુ ખરાબ આવી, આના કરતા તો વાંઢો હતો એ હારું. તો એ તરત જ બધા ભેલા થઈને શું કે એ એના કર્યા ભોગવે ભાઈ, આ એના કર્યા ભોગવે તમારા કર્યા ભોગવે. તમે જે ગોઠણે ગોઠણે ગારો ખૂંદીને ગયા તા એમાં ખૂચ્યો હટાણ પીસા, હવે એને ભેલા થઈને બધા બારો તો કાઢો. પણ સલાહ દેહે અને જહ લહે, આ દુનિયાની માલિપા અબજહ કોઈ લહે નહીં. અને જેને જેને સમર્પણ કર્યા છે, એક એક વાક્યની માલિપા સાહિત્ય પડ્યું છે ભારત વર્ષની ધરતીની માલિપા ભાઈ. આ ધરતીની તાકાત દેવી છે, વિશ્વની માલિપા ભારતની ધરતીની તાકાત. એટલા માટે મહાપુરુષોએ વર્ણવી છે, મહાકવિઓએ વર્ણવી છે. એનું કારણ કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ભારતની વિશિષ્ટતા શું, તો કે અમેરિકાને માં કહેવાય, તો કે ના એને માં ન કહેવાય. રશિયાને માં કહેવાય, તો કે ના એને માં ન કહેવાય. આ દુબઈ બાઈ માણાનું નામ છે પણ માં કહેવાય, દુબઈ માં કીધું કોઈ, તો કે ના એને માં ન કહેવાય. તેથી કવિએ જવાબ આપ્યો હતો કે આ ભારતની ધરતીને માં કહેવાય, ભારત માં કહેવાય છે ને, ભારત માત કી જે એમ આપણે જે બોલાવીએ છીએ. કારણ અમારા દેશને માનું બિરુદ મળ્યું છે, માનું બિરુદ મળ્યું છે, એટલે તો આજુબાજુના દેશને ધવરાવે છે બેઠી બેઠી. તમારે લઈ જાઓ જે જોઈએ લઈ જાઓ, તમ તમારે તમે ખાઈજો, ભલે અમે ભૂખ્યા રહેવું પણ તમે ખાવ. અને ખવડાવીને ખાય એનું નામ તો માં કહેવાય. આ વિશ્વના ઇતિહાસની માલિપા, વિશ્વના દેશની માલિપા, આ એક જ દેશ એવો છે કે જેને માનું બિરુદ મળ્યું છે. દઈ શકાય સમર્પણ આ દેશમાં દેવાની વાત આવે, આ દેશમાં કોઈ દી લેવાની વાત આવે જ નહીં ભાઈ. અને દેવાની વાત અને લેવાની વાત એ કેટલી મજા છે એ વાતની માલિપા. એ સાહિત્યમાં તમને વિશ્વાસ ન આવે તો કાલે ઘેરે જઈને તમે અખતરો કરજો. તમારે ત્યાં બેન દીકરી આંટો દેવા આવી હોય, કોઈ સાધુ સંત આવ્યા હોય, એને તમે એક 10 રૂપિયા દેતા હો ને, એક એનો ફોટો પડાવજો. અને એક 10 રૂપિયા કોકરી પાસે ઉછીના લેવા જાઓ, એનો ફોટો પડાવજો. અને બે હામાં રાખીને જોજો, કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે ને લેવામાં મોઢું કેવું છે. આ દેશની સંસ્કૃતિ સમર્પણમાં માને છે. આ દેશમાં સમર્પણની જ વાત આવે, આ દેશમાં દેવાની વાત આવે, આ દેશમાં કોઈથી લેવાની વાત આવે. એટલે તો ઝવેરચંદ મેઘાણીથી માંડી તમામ સૌરાષ્ટ્રના સાહિત્યકારોએ ગામડે ગામડા ખૂંદી અને અભણ માણા જેને એક એકડાનું જ્ઞાન ન હોય એના કોઠાની માલિપા ઊંડે ઊંડેથી વાતું લઈ, ગીતડા લઈ, ભજન લઈ, કેવા ભજનો કેવા ગીતો કાંઈ નમરે ગામડાની માલિપા. આવો એક તારો હાથમાં લઈ અને ભજન ગાતા હોય કે ફૂલ રે તડાવું દેવા, ફૂલ નદી હવે તો ગાવાલા મારાઈ, ફૂલ ને ભમારે વટ લાગા, હવે સેવા મારી માની લેજો, પૂજા મારી માનજો.
મારી માની લેજો, હે નો ધારા ના આધાર, ફૂલ ચડાવું દૂધ ચડાવું એ કઈ ચોખ્ખું નથી, આ વિશ્વનો માલિક તો તું છો. ગામડાનો એક અભણ માણસ જો ગીતાની વાત કરતો હોય, ગીતા વાંચી ન હોય પણ ગીતા જે માણસ જીવી બતાવતો હોય, એના કોઠાની માલી પાછી લઈ લઈ વાતું એક એક વાક્યમાં સાહિત્ય પડ્યું છો, એક એક વાક્યમાં. એક ગણા એક ગણાને એટલું જ કીધું તું, તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુઃખી હશો. તમે સમજદાર હો તો તમે દુઃખી હશો. સમજે એને જ માટે છે, ન સમજે એના માટે નથી. એવા સમજણાવના હૈયાની માલિપા પડેલી કોઠાની વાતો એ જવરચંદ મેઘાણી જેવા સાહિત્યકારોએ, કવિ કાગ જેવા મહાકવિઓએ, મેરુભા ગઢવી જેવાએ જગતના ચોકની માલિપા લઈ અને વાતોને મૂકીને કીધું કે લ્યો આ અમારું ગામડાનું સાહિત્ય છે, એની માલિપા કેટલું તત્વ પડ્યું છે, એ ભજનની માલિપા કેટલું તત્વ છે, એ લોકગીતની માલિપા કેટલું તત્વ છે. અરે અમારું ગામડાનું એક લગ્ન ગીત ગાવને તો લગ્ન ગીતની માલિપા ઋષિઓ મુનિઓને બોલવાની ઈચ્છા થાય એવા તો લગ્ન ગીત છે આપણે. એવા લગ્ન ગીતો દીકરી વિદાય થતી હોય ફળિયાની માલિપાથી એમ કહેવા છે કે ધીરે 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 દીકરી પગથિયા ઉતરતી હોય વિદાય વખતે, અને ત્યારે સૌરાષ્ટ્રની ધરતીના માટીના સૂર એ દીકરીને વિદાય કરતા હોય, અને એ સુર એમ કહેતા હોય કે ઊંચી એ પડસારે દીકે સરમ જા આજ રથ વેલું આલે રે ઉતાવળી ઊંચી પડથારે થી આજ કેસર ઉમટા, કોક વિદ્વાનોને પૂછજો આ કયો અલંકાર થાય. ઊંચી પડથારે થી આજ કેસર ઉમટા, રથવેલું હાલે ઉતાવલી, અમારા કુટુંબનું એક પાત્ર વિદાય લઈ રહ્યું છે. એ ગીતની ઉપર જો મહાત્માઓને ગીતની ઉપર જો બોલવાની ઈચ્છા થતી હોય એવા લોકગીતો, એવા લગ્ન ગીતો, એવા ભજનો એ ડાયરાની માલિકા જ્યારે જ્યારે રજૂ થાય છે ને ત્યારે માણસો અમને ઘણું પૂછે છે. ઘણા ભણેલા ગણેલા માણસો એમ કે છે કે ભાઈ તમે ઘણી વાર ડાયરા અમે તમારા સાંભળવા આવીએ છીએ, તમે ઘણી વાર લોકગીતો ભજનો લગ્ન ગીતો ગાઓ છો, એમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કઈ હોતું નથી. એક કવિને, સૌરાષ્ટ્રના ધારણ કવિને પ્રશ્ન કર્યો હતો કે તમારા લોકગીતમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કઈ નથી હોતું, ઉતારા ઓરડા ને મેળીના મોલ ને કાંબીને ગડલા ઉલરતા હોય. અરે ભાઈ કે એવું ગીત, હા કે તમે ઓલું ગીત ગાઓ છો ને કે નટવર નાનો રે કાનો રમે છે મારી ગાવી દઉં.
નટવર નાનો કેડમાં બેઠો છે અને કેડમાં બેઠો બેઠો પાછો એમ કે છે કે તો ગોરી ચિતલની ચૂંદડીમાં ગાવી દઉં, કે તો ગોરી ઘોઘાના ઘોડલામાં ગાવી દઉં, કે તો ગોરી હાલારના હાથીડામાં ગાવી દઉં. આ કોઈથી બની શકે? કારણ નટવર નાનો એની કેલમાં બેઠો છે ને એ બેઠો બેઠો એમ કે હાલારના હાથીડા નગરની નથલી ચિતલની ચૂંદડી ઘોઘાના ઘોડલા. આ ગીત ખોટું જ હોય, કોઈથી હાથું હોય જ નહીં. અને તેથી સૌરાષ્ટ્રના કવિએ જવાબ આપ્યો તો કે મુરુબી, એ ગીત જો ખોટું હોય તો સૌરાષ્ટ્રની ધરતીમાં જીવતું ન હોય, એ મરી ગયું. અને ધરતીની માલિકા જીવે છે એનું કારણ એક ગીતની પાછળ સમર્પણ પડ્યું છે. અમારું સૌરાષ્ટ્રના ગામડાનું એક ગીત એવું નથી જે ગીતની માલિકા કંઈક સમર્પણ ન હોય. આ ગીતની પાછળ સૌરાષ્ટ્રની એક સત્ય ઘટના પડી છે. વર્ષો પહેલા એક મરકીનો રોગ નીકળેલો. મરકીના રોગમાં માણે માણા મીંડું મરવા થાય, ગામડે ગામડા મીંડા ખાલી થવા. એટલું નહીં પણ માણાને બાલી અને માણા ઘીરે આવે તા બીજું મડું તૈયાર હોય પછી તો માણાને બાલવા માટે બળતણ નહોતા મળતા. મડાની ઉપર ભેખડી વાળી દેવામાં આવતી હતી. આવા મરકીના રોગમાં મવાની પાસે એક નાનકડું ગામડું, ગામડું ઉજળ થઈ ગયું ભાઈ, કોઈ પચ્યું નહીં. પણ ઈશ્વરને કરવું છે કે એ ગામડાના ટીમ્બાની માલિકા એક 10-12 વર્ષની દીકરી બચી ગઈ. દીકરીને એમ છું કુટુંબ ગયું, મારું પિયર ગયું, મારો કાકા, મારા બાપ, મારી મા, હવે મારે ક્યાં જઈ મારું જીવતર ગુજારવું? 10-12 વર્ષની દીકરી એ નાનકડા એવા ગામડાની ધરતીની ધૂળીને માથે ચડાવી છેલ્લા નમન કરી અને દીકરીએ વિચાર કર્યો કે હવે મારા મોહાલમાં વહી જાઉં, કદાચ મારો મામો મને મોટી કરી દે છે. આપણે ત્યાં કહેવત છે કે હો બ્રાહ્મણ કરતા એક ભાણે જ, એ નાતે મારું મોહાલ મને મોટી કરશે. વિચાર કરતી કરતી 10-12 વર્ષની દીકરી ધીરે 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 હાલી ગઈ. જેના મા બાપ મરી ગયા છે, કાકાના કુટુંબ નથી, ટીમો ઉજળ થઈ ગયો, એક જ 10-12 વર્ષની દીકરી એ બરાબર મામાના ગામના ચોકમાં આવી ગઈ. મામાના ઘર તરફ ત્યાં શેરીમાં વળી અને બરોબર હાકડી હેરી આવી, હેરીમાં ખડકી આવી, એ ખડકીમાંથી ગળકી જ્યાં અંદર ગઈ તો જિંદગીના કોક છેલ્લા શ્વાસ લેતું હોય હાંગળી. દીકરીને એમ થયું કા કોક મરણ પથારી છે જોત ખરા, કોકનો જીવ નથી જાતો. અરે રામ રામ, આ કોણ છે? એ 10-12 વર્ષની દીકરીએ બરાબર કાન માંડ્યા. એ કાન માંડી બરાબર પગથિયાં ચડી ઓહરીમાં આવી, ઓહરીમાંથી ઓરડામાં ગઈ અને અંધારાની માલિકા ખૂણામાં જોયું તે ખાટલો ઢાળ્યો હતો. ખાટલામાં એક મા હતી, પડખામાં 2.5 વર્ષનો દીકરો હતો. દીકરો એમ કેવા છે કે માને ધાવવા માટે જાવા મારતો હતો. માનો જીવ જાતો તો નાવતો હતો, જાતો તો નાવતો હતો. 10-12 વર્ષની દીકરી ખીજી ગઈ ભાઈ આમ નામ ચિત્ર જોયું. ઓ માં, તારો જીવ નથી જાતો. અને મરણ પથારીએ પડેલી જનેતા એટલું બોલી હતી, ના બેટા મારો જીવ નથી જાતો. દીકરી, ઓ મા, જીવ નથી જાતો એનું કારણ કલ્પના કરી લેજો. ગામડા ગામની માલિપાઈ મરણ પથારીએ પડેલી જનેતાના પડખામાં 2.5 વર્ષનો દીકરો એ માને ધાવવા માટે ધાવા મારતો હોય, માનો જીવ તારવે ચડી ગયો હોય, આવતો હોય જાતો હોય, ઘડિયું ગણાતી હોય, એવે વખતે 10-12 વર્ષની દીકરી પૂછે છે, મા ન જીવ, જીવ ન જવાનું કારણ તો કે. મા એટલું બોલી, બેટા આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું. દીકરી, છેવટ મારો વારો છે, મારો જીવ નથી જતો એનું કારણ બેટા, હું મર્યા પછી મારા 2.5 વર્ષના દીકરાને ઉજેરી મોટો કોણ? મા મરી, મળતું પડ્યું જેના છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તું થોડી ઘડી. થાકરા ઘણ ગાયા ઘણ કોખિયા જેની મીઠું મળ્યું ના એવા માણા મારી મા તું થોડી ઘડી. થાકરા બેટા, મારો જીવ નથી જાતો એનું એક જ કારણ છે, મારા 2.5 વર્ષના દીકરાને ઉજેરી મોટો કોણ કરશે? ઓ સૌરાષ્ટ્રની 10-12 વર્ષની દીકરી આજ મરણ પથારી પડેલી જનેતાને કહે છે, મા આટલો જ વાંધો છે ને તારક? હા બેટા, આટલો જ વાંધો છે. મારો દીકરો 2.5 વર્ષનો, 10-12 વર્ષની દીકરી આમ મરક મરક
દરેક દાંત મની કાઢવાની એટલું બોલી હતી કે માં તારા જીવને સદગતિ કરી દે. તારો જીવ છે એ દરમિયાન તારા દીકરાને મને વચનથી પરણાવી દે માં, હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. તારા દીકરાને મને પરણાવી દે માં, હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. અને મરણ પથારીએ પડેલી જનેતાના એક શબ્દ ઉપર દસ બાર વર્ષની દીકરી, અઢી ત્રણ વર્ષના દીકરા હારે પરણીતી, એનું સમર્પણ તો સમજી લ્યો કેવું હશે. આ જગતના ચોકની માલિકા કોઈ જહ લેવાની એને કોઈ ઈચ્છા નથી. આ જગતના ચોકની માલિકા મને યાદ કરે, મારા સન્માન કરે એવી કોઈ અપેક્ષા નથી. પણ આજ મારી ફરજ છે સમર્પણ કરવાની. અઢી ત્રણ વર્ષના દીકરા હેરે દસ બાર વર્ષની દીકરી પરણી, જનેતાનો જીવ નીકળી ગયો. પછી તો અઢી ત્રણ વર્ષના ધણીને કાખમાં બિહાડી બાઈક બીજે ગામ મજૂરી કરવા માટે હાલી નીકળી. પેટ ભરવા માટે મજૂરી કરવી છે, પેટ ભરવા માટે. અને બહુ સાચી વાત છે, અતિ શ્રીમંતો અને અતિ ગરીબ જે બે વર્ગ છે, એમાં ગરીબ વર્ગ છે મજૂરી કરી અને જીવન જીવવું, કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં, મરવું પણ માગવું નહીં. એ નાતે આજ અઢી ત્રણ વર્ષના ધણીને કાખમાં બિહાડી બીજે ગામ મજૂરી કરવા માટે બાઈ હાલી નીકળી. અઢી ત્રણ વર્ષના ધણીને કાખમાં બિહાડી કોકવાર પાણીની હેલ ભરી ગામના પાદરમાંથી આવતી છે. અઢી ત્રણ વર્ષના ધણીને કોકની આંગળીએ લઈ કાખમે બિહાડી છાણનો હુંડલો લઈ ગામના પાદરમાં નાખવા જતી છે. અને બજારમાં બેઠા બેઠા કંઈક જુવાનોને પ્રલોભન દેતા છે. એનું રૂપ જોઈ, એની નમણાઈ જોઈ અને કંઈક જુવાનો એને લાલચ દેતા હોય છે કે કેતો ગોરી તને ઘોઘાના ઘોડલામાં ગાવી દઉં. અને તેદી આ દીકરી બોલી હતી કે ઘોડલાનો હરનાર રે કાનો રમે છે મારી ઘેર. નટવર નાનો તો મારી કેરમાં બેઠો છે, ઈ ઘોડલાનો ઓરનાર છે, હાથીડાનો ઓરનાર તો મારી કેડમાં બેઠો છે. અને મારો નટવર નાનો મારી કેડમાં બેઠો છે એટલે તમે મારા હામે આવી દ્રષ્ટિ કરી શકો ને? નકે તાકાત છે તમારી કે તમે મારા હામે કુ દ્રષ્ટિ કરી શકો? પણ લાતાર છું ભાઈ કે આ નટવર નાનો મારી કેડમાં બેઠો છે. હાલારનો ઈ હાથીડાનો ઓરનાર છે, ઘોઘાના ઘોડલાનો ઓરનાર છે, ચિત્રની ચુંદડીનો લઈ આવનાર, જેને મેં સમર્પણ મારું જીવન આપી દીધું છે એ નટવર નાનો તો મારી કેડમાં બેઠો છે. શક્તિનું સમર્પણ આ છે એટલે તો કીધું છે કે નારીને નીંદો નહીં, નારી તો નરની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નીંદો નહીં, નારી નરની ખાણ કહેવાય. શક્તિનું સમર્પણ કેટલું. તમે દસ બાર વર્ષની દીકરીનો દાખલો લ્યો અને આપણે આ લીધો આ લોકગીતની માલિપા, તો એ દસ બાર વર્ષની દીકરી એ અઢી ત્રણ વર્ષના દીકરાની હારે પરણી અને મને તમને એમ કહી જાય છે કે આ અમારા લોકગીતો છે જેમાં અમે વર્ષોથી પ્રાણના સમર્પણ કર્યા છે, જીવનના સમર્પણ કરી અને જગતના ચોકની માલિપા અમે આ ગીતને જીવતા રાખ્યા છે. એટલે લોક ડાયરીની માલિપા આવા ગીતો, આવા ભજનો, આવા છંદ, આવા લગ્ન ગીતો આજની ઘડી સુધી આ યુગની માલિપા પણ આજ માણસો સાંભળે છે. એટલે કીધું છે કે સરસિંહ અમારી જગ જૂની ગઢ જૂનો ગિરનાર, જેના આવા હાવદના હેંદલ પીએ એના નમણા નરને નાર. જ્યારે જરૂર પડી છે ને ત્યારે વાણી બનાવી, જરૂર જ્યારે પડી ત્યારે વાણી બનાવી, એનો દાખલો ગંગા સતીએ પોતાના ભત્રીજાની વહુ પાનબાઈ એને હામાં બેહાર્યા, હામાં બેહારી હાથમાં રામસાગર લીધો અને એક પછી એક ભજનમાં ઉપદેશ દેવા મીડ્યા. ઘે પાનબાઈ, આ જીવન છે, આમ કરવું જોઈએ, આમ રહેવું જોઈએ, આમ વ્યવહાર છે. આ મહાપુરુષોને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એને વાણી બનાવી. અને વાણીના ચાર પ્રકાર, આરાધ, પ્યાલો, પરજ. એમાં આજ હું તો એમ કહું છું કે આ ભજન ગાતા નથી, આજના જે કલાકાર છે એ ભજન કરે છે. જેવા ભજનના શબ્દો હોય એવો અંદરનો ભાવ આવે, આટલા પ્રેમથી આવા વૈરાગથી ભજન ગાય એ આપણને વધારે પ્રિય લાગે છે એનું કારણ. તો આવું એક પરજનું ભજન હેમંતભાઈ ચૌહાણ સંભળાવો બાપા. Thank you.
ઓધાર